નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું આયુષ્યમાન ભારત કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે છે તમને ખબર કે કેન્દ્ર સરકારની પીએમ જય યોજના અંતર્ગત પાંચ લાખ સુધી મફત ઓપરેશન નાના મોટા કરાવી શકાય છે અને જે એમને હોસ્પિટલનું લિસ્ટ જારી કર્યું છે એ હોસ્પિટલમાં તમે આ લાભ લઈ શકો છો જે લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોય છે એ લોકો નાના મોટા ઓપરેશન છે એ દવાખાનાની અંદર મફતમાં કરાવી શકે છે પરંતુ એ માટે એમની પાસે આયુષ્યમાન ભારત કાર્ડ હોવું જરૂરી છે આ આયુષ્યમાન ભારત કાર્ડ કેવી રીતે બનાવી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે વિડીયોની શરૂઆત કરતા પહેલા ચેનલ પર તમે નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અવશ્ય કરશો તો સૌ પ્રથમ વાત કરીએ કે જે લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ નથી એ લોકો કેવી રીતે બનાવી શકે છે હવે આના માટે બે ઓપ્શન છે એક તો જયારે કેન્દ્ર સરકારે એ યોજના જાહેર કરી ત્યારે લિસ્ટ જાહેર કર્યું હતું કે જેટલું પણ લિસ્ટની અંદર જે જે લોકોના નામ છે એ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડ ઓલરેડી જનરેટ થઈ ચૂક્યા છે એટલે બની ચૂક્યા છે એમને ફરીથી બનાવવાની જરૂર પડતી નથી તો એ લોકોએ મેં અલગથી વિડીયો બનાવેલો છે કે લિસ્ટ કેવી રીતે ચેક કરવું અને લિસ્ટમાં નામ હોય તો કેવી રીતે ચેક કરવું એ લિસ્ટ આખું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે એ વિડીયો મુજબ તમે ડાઉનલોડ કરી શકશો તમારું નામ હોય તો પણ આયુષ્યમાન ભારત કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો હવે વાત રહી જે લોકોનું આ લિસ્ટની અંદર નામ નથી તો એ લોકો કેવી રીતે બનાવવું તો એ લોકો માટે સૌ પ્રથમ વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં એ લોકો આવકનો દાખલો જોઈશે ત્યાર પછી રેશન કાર્ડ જોઈશે અને આધાર કાર્ડ જોઈશે આ ત્રણ વસ્તુ જોઈશે હવે ત્રણે ત્રણ ની અંદર નામ અટક અને પિતા અથવા પતિનું નામ આ ત્રણેય વસ્તુ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટની અંદર સેમ જોઈશે એટલે સરખી જોઈશે અલગ અલગ હશે તો એપ્રુવ આપતા નથી તો આ પણ બીજો પોઈન્ટ સમજી લીધો હવે આ કાર્ડ છે એ કઢાવા ક્યાં જવાનું છે તમે ઘરે બેઠા આ કાર્ડ જનરેટ કરી શકતા નથી હવે આ કાર્ડ કઢાવવા માટે તમારે તમારા ગામનો જે વીસી હોય એટલે ગ્રામ પંચાયતનો કમ્પ્યુટર ઓપરેટર હોય એ સરળતાથી કાઢી શકશે આ શ્રેષ્ઠ રસ્તો છે તમારા ગામની અંદર જ તમને અવેલેબલ થઈ જાય છે જો તમને ત્યાં પણ ન મેળ પડે અને ઇમરજન્સી હોય તો તમે પીએચસી કેન્દ્ર અથવા કોઈપણ સીએચસી કેન્દ્ર એ જઈ શકો છો કોઈ પણ મોટી હોસ્પિટલ હોય સરકારી દવાખાના છે ત્યાં પણ આ લોકો કાઢી આપતા હોય છે બીજા જ દિવસે તમને એપ્રુવ મળી જશે પરંતુ મેં બે શરતો તમને કહી છે કે ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ જોઈશે આવકનો દાખલો રેશન કાર્ડ અને આધાર કાર્ડ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટની અંદર નામ તમારા સરખા જોઈશે તો આ વસ્તુ ચેક કરી અને પછી જ જવાનું રહેશે હવે નામ કેવી રીતે એડ થાય છે એ પણ તમે સમજી લો સૌ પ્રથમ મુખ્ય વ્યક્તિનું એટલે જેના નામે આવકનો દાખલો છે એ વ્યક્તિનું પહેલા આપણે બનાવવા આપવાનું છે એટલે એન્ટ્રી કરવા આપવાનું છે બીજા દિવસે મારા ખ્યાલથી એન્ટ્રી થઈ જશે જો નામને એવું વ્યવસ્થિત હશે તો એ મેન વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ બની જાય પછી સભ્યોના વન બાય વન આપણે એક એક એન્ટ્રી કરવાની છે એટલે એક સભ્યનું જ એક વખત એન્ટ્રી થશે એનું બની જાય એટલે બીજા સભ્યનું બનશે ત્રીજા સભ્યનું આ પ્રમાણે બનશે હવે આ પ્રમાણે તમારા જે આયુષ્યમાન ભારત કાર્ડ છે બની જાય એટલે તમે એ જ વ્યક્તિ જેના જેને તમે એન્ટ્રી કરવા આપી છે એ જ વ્યક્તિ તમને ડાઉનલોડ કરીને આપશે અને ના ડાઉનલોડ કરીને આપે તો પણ મેં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપ્યો છે કેવી રીતે ડાઉનલોડ કરવું એ તમને શીખવાડ્યું છે તો એ વિડીયો જોઈ અને તમારું આયુષ્યમાન કાર્ડ છે એ તમે ડાઉનલોડ કરી શકો મિત્રો આ કાર્ડ છે જેમ બને એમ ઝડપથી તમે તમારા કુટુંબના સભ્યોને બનાવવા માટે પ્રેરિત કરો આ કાર્ડમાં પાંચ લાખ સુધી તમને ઓપરેશન છે એ ફ્રીમાં કરી આપવામાં આવે છે પાંચ લાખ એ નાની મોટી રકમ નથી જ્યારે પણ આપણા કુટુંબ પર આપત્તિ આવી પડે ત્યારે આપણને આ કાર્ડ યાદ આવતું હોય છે અને એ સમયે આ આકસ્મિક સમયે તમે તાત્કાલિક આ કાર્ડ બનાવી શકતા હોતા નથી એટલે આ કાર્ડ ખૂબ જ જરૂરી છે આ વિડીયો બને એટલો શેર કરો તમામ વ્યક્તિઓને મદદરૂપ થશે જ છતાં પણ વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના આવે તો તમે વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયોમાં બસ આટલું જ જોવાનું છે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો લાઇક શેર અવશ્ય કરશો